હેલો ફ્રેન્ડ્સ અમારી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇન્ટરનેટ પરિચયને તેના પ્રશ્નો જોઈશું સૌપ્રથમ જોઈએ ઇન્ટરનેટ પરિચય તો એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરોના વિશાળ સમૂહને નેટવર્ક કહે છે નેટવર્કના પણ નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે ઇન્ટરનેટ સાથે જોડાયેલા કોમ્પ્યુટર સરળતાથી માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે તમામ દેશો આજે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે ઇન્ટરનેટનું સંચાલન તેની સાથે જોડાયેલ સંસ્થાઓ વેપારીઓ વ્યક્તિઓ દ્વારા થતું હોય છે સૌથી ઝડપી વૃદ્ધિ પામતી કોમ્પ્યુટર ક્ષેત્રની સિદ્ધિ સમાન તેને ગણી શકાય છે ઇન્ટરનેટ પરિચયમાં શું શીખીશું તો ઇન્ટરનેટ એડ્રેસ આઈપી એડ્રેસ મેક એડ્રેસ પોર્ટ એડ્રેસ પોર્ટ નંબર ટોપ લેવલ ડોમેન બ્રાઉઝર આઉટલુક કેલેન્ડર સરનામા ઈમેલ ઉમેરવા કન્ફિગર બિડાણ સહી કાર્યનોદ સુરક્ષા પરિચય ફાયરવોલ ટ્રબલ શૂટિંગ બધું જ આ વિડીયોની અંદર આપણે જોઈશું તો ઇન્ટરનેટનો ઉદ્ભવની વાત કરીએ તો સૌ પ્રથમ ઓગણીસો બાસઠમાં પ્રથમ કોમ્પ્યુટર નેટવર્કની શોધ થઈ ઓગણીસો ચોસઠની અંદર પેકેટ સ્વિચિંગની પણ શોધ થઈ ત્યારબાદ ઓગણીસો પાસઠની અંદર હાઈફરટેક્સની શોધ થઈ ઓગણીસો ઓગણસિત્તેરની અંદર આર્પાનેટની શોધ થઈ જે પ્રથમ પ્રકારનું ઇન્ટરનેટ કહી શકાય છે ઓગણીસો બોતેરની અંદર ટીસીપી અને આઈપી પ્રકારના પ્રોટોકોલ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ ઓગણીસો ચોર્યાસીમાં ઇન્ટરનેટને નામાભિભાન થયું એટલે કે ઓગણીસો ચોર્યાસીમાં માં તેને ઇન્ટરનેટ નામ આપવામાં આવ્યું ત્યારબાદ ઓગણીસો નેવ્યાસી ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઇડ વેબ બનાવવામાં આવ્યો ઇન્ટરનેટનો ઉદભવ તો ઈસવીસન ઓગણીસો ઓગણીસિત્તેરમાં સૌ પ્રથમ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં આર્પાનેટની રચના થઈ ઈ સીસન ઓગણીસો એસીમાં બીટનેટ અને સીએસ નેટ અસ્તિત્વમાં આવ્યા ત્યારબાદ ઇન્ટરનેટનો ઉદભવ થયા બાદ તેના કેટલાક પ્રોટોકોલ નક્કી કરવામાં આવતા તો તેના ઇન્ટરનેટના પ્રોટોકોલ જોઈએ તો પહેલો છે મુખ્ય પ્રોટોકોલ એટલે કે ટીસીપી આઈપી પ્રોટોકોલ કહેવાય છે તો ટ્રાન્સફર પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ આ સિવાય પ્રોટોકોલ તરીકે નેટ બીયુઆઈ પીપીપી પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રકારના પ્રોટોકોલ ઉદ્ભવ્યા આ સિવાય પ્રોટોકોલ તરીકે સ્લીપ એટલે કે સીરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ આ સિવાય પ્રોટોકોલ તરીકે એસએમટીપી સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે મેઇલ મોકલવા માટે તેનો ઉપયોગ થતો હતો આ સિવાય પ્રોટોકોલ તરીકે એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ટેલનેટ ટર્મિનલ કોમ્યુનિકેશન પ્રોટોકોલ આ બધા પ્રોટોકોલ ઉદ્ભવ્યા સૌપ્રથમ જોઈશું ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બ્રાઉઝરનો સો ઉપયોગ તેની અંદર થતો હોય છે ઇન્ટરનેટમાં વેબ જોવા માટે એટલે કે વેબસાઇટ ખોલવા માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય છે વેબસાઇટનું નામ લખતા પહેલા ડબલ્યુ 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 વર્લ્ડ વેબ વર્લ્ડ વાઇડ વેબ લખવું પડે છે વેબપેજ તૈયાર કરવા એચ ટીએમએલ માર્કઅપ લેંગ્વેજ અને ડી એચ ટીએમએલ ડો ડોઈનમિક ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ આ પ્રકારને બે એચ પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ થતો હોય છે વેબપેજને જોવા માટે નેટસ્કેપ નેવિગેટર અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા બ્રાઉઝર વપરાય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે માઇક્રોસોફ્ટ કંપનીનું ખૂબ જ પ્રચલિત બ્રાઉઝર છે ઇન્ટરનેટના ગેરફાયદા જોઈએ તો ઇન્ટરનેટનો મોટો ગેરફાયદો હેકિંગનો છે ઇન્ટરનેટ પર ખોટા સમાચાર જલ્દી અને સહેલાઈથી ફેલાઈ જાય છે અસંસ્કારી સાઇટો પણ જોવા મળે છે સમય અને પૈસાનો પણ વ્યય થાય છે ગેમ અને પિક્ચર જેવી લોભામણી લાલચો આપી વાયરસ પહોંચાડવાનું કામ થાય છે ઇન્ટરનેટની સેવાઓ ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ ઈમેલ ચેટિંગ ગ્રુપ ડિસ્કશન વિડીયો કોન્ફરન્સ ઓનલાઈન શોપિંગ અને મનોરંજન માટે વ્યાપક થાય છે વિશ્વના કોઈપણ જાતિ પ્રદેશ વ્યક્તિ ઔદ્યોગિક શૈક્ષણિક રાજકીય ટ્રાવેલિંગ બેન્કિંગની માહિતી સેકન્ડોમાં મળી જાય છે ઇન્ટરનેટની મેઇલ સેવાઓ જોઈએ તો આ સેવાઓથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને વિશ્વના કોઈપણ ખૂણામાં ચિત્ર ફોટો લખાણ અવાજ ઘડીકમાં મોકલી શકે છે ઈમેલ માટે આપનું યુઝર આઈડી હોવું જરૂરી છે તો દાખલા તરીકે જોઈએ કુમુગો એટ જીમેલ ડોટ કોમ જેમાં કેયુએમયુ જીઓ એ અકાઉન્ટ હોલ્ડરનું આઈડી છે ત્યારબાદ જીમેલ ડોટ કોમ એ ડોમેન નેમ છે જ્યારે એટ એ સેપરેટર તરીકે ઓળખાય છે ઇન્ટરનેટની ઈમેલ સેવાઓમાં વપરાતા શબ્દો પ્રથમ જોઈએ આઉટલુક એક્સપ્રેસ આઉટલુક એક્સપ્રેસ ઈમેલ ક્લાયન્ટ છે તેનું કાર્ય ઈમેલ તૈયાર કરવા ઈમેલ વાંચવા પ્રત્યુત્તર આપવા માટે તેનો ઉપયોગ થતો હોય છે ઇનબોક્સ તો આવેલ ઈમેલનું સંગ્રહ કરતું ફોલ્ડરનું નામ જેનું નામ ઇનબોક્સ હોય છે આઉટબોક્સ ઈમેલ હજુ મોકલવાના બાકી છે તેનું સંગ્રહ કરતું બોક્સ જેને આઉટબોક્સ કહેવાય છે સેન્ટ આઇટમ અગાઉ આપણે જે ઈમેલ મોકલ્યા છે તેનું સંગ્રહ કરતું ફોલ્ડર છે ન્યૂ મેઇલ નવો ઈમેલ તૈયાર કરવા માટે આ બટનનો ઉપયોગ થતો હોય છે જેનું નવું નામ અત્યારે કમ્પોઝ પણ કહેવાય છે સેન્ડ તૈયાર થઈ ગયેલ ઈમેઇલને મોકલવા આ બટનનો ઉપયોગ થાય છે ડિલેટેડ આઇટમ અગાઉના ડિલેટ કરેલા ઇમેલનો સંગ્રહ કરતું ફોલ્ડર જે ટ્રેસ ફોલ્ડર તરીકે પણ ઓળખાય છે અટેચમેન્ટ ઇમેલ સાથે ફાઇલને દસ્તાવેજનું જોડાણ કરવા માટે આ બટનનો ઉપયોગ થતો હોય છે એડ્રેસીસ ઈમેલ સરનામાઓનો સંગ્રહ કરી રાખવા આ ઓપ્શન વપરાય છે ચેટિંગ જોઈએ અન્ય લોકોની સાથે સંપર્કમાં રહેવા ખાસ વપરાય છે યુવાનોમાં ખાસ લોકપ્રિય છે અને ઉદાહરણ તરીકે ફેસબુક અને વોટ્સએપ ઇમેલ આઈડી હોવું જરૂરી છે એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિ સાથે લખાણથી વાતચીત થતી હોય છે વિડીયો કોન્ફરન્સિંગ ગ્રુપ એકબીજાને જોઈને વાતચીત થાય છે ઉદાહરણ તરીકે સ્કાઈપ વેબેક્સ ન્યૂઝ ચેનલ દ્વારા ખાસ ઉપયોગ તેનો ઉપયોગ કરતા હોય છે ન્યૂઝ રીડર સંવાદદાતા વચ્ચે થતી વાતચીત બતાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ મીટિંગ ઘરે બેસી અભ્યાસ કરવા માટે અને અત્યારે નવા જમાનાની અંદર વેબ વેમિનાર પણ તેની અંદર યોજાતા હોય છે ઓનલાઈન શોપિંગ દુકાને જવાની જરૂરિયાત રહેતી નથી વસ્તુ પસંદ કરી ઓર્ડર આપતા થોડીક જ મિનિટોમાં વસ્તુ આપણા ઘરે પહોંચી જાય છે સૌથી વધુ પ્રચલિત વેબસાઇટ દાખલા તરીકે ડબલ્યુ 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 ડોટ અમેઝોન ડોટ કોમ છે આ સિવાય નોકરી શોધવા માટે રેલવે તથા બસ બુકિંગ સમાચાર સારા કોલેજ પ્રવેશ મેળવવા પ્રવાસ આયોજન મનોરંજન લોકેશન માહિતી સહેલાઈથી મેળવી શકાય છે આઈપી એડ્રેસ ઇન્ટરનેટના પ્રમાણિત કરેલા જેટલા નિયમો હોય છે તેને પ્રોટોકોલ કહેવાય છે જેને આઈપી કહે છે ઇન્ટરનેટના પ્રમાણિત પ્રોટોકોલના બત્રીસ બીટ હોય છે એટ બીટ્સમાં ઝીરોથી બસો પંચાવન સુધીની સંખ્યા રજૂ કરે છે મેક એડ્રેસ મેક એડ્રેસ એટલે મીડિયમ એક્સેસ કંટ્રોલ એડ્રેસ નેટવર્કમાં આવેલા દરેક કમ્પ્યુટર હાર્ડવેરનો આ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર છે જે બેતાલીસ બિટ અથવા ચોસઠ બિટ ઇન્ટરનેટ અપડેટર સાથેનો કોડ છે આ કોડ હંમેશ માટે એનઆઈએ થયેલો હોય છે અને નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર એનઆઈસી છે પોર્ટ એડ્રેસ અથવા પોર્ટ નંબર ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર ઈમેલ વેબ સર્વિસનો ઉપયોગ થતો હોય છે આ દરેક સર્વિસ માટે પૂર્વ નિર્ધારિત પોર્ટનો ઉપયોગ થતો હોય છે જેને સંખ્યા દ્વારા ઓળખવામાં આવે છે પોર્ટ એડ્રેસ કહેવાય જેને પોર્ટ એડ્રેસ કહેવાય છે ઉદાહરણ તરીકે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ માટે એટલે કે એફ માટે એકવીસ નંબરનો પ્રોટોકોલ છે જ્યારે એચટીટીપી માટે એટી અને ઇમેલ મોકલવા માટે એસએમપીટી પચીસ નંબર ઉપયોગમાં લેવાય છે ટોપ લેવલ ડોમેન તો આઈપી એડ્રેસ યાદ રાખવું અઘરું છે માટે ક્ષેત્રીય નામ સરનામું આપી શકે છે જેને ડીએનએસ કહેવાય છે ડોમેન નેમ સિસ્ટમ તો તેની સ્થાપના થઈ હતી ટોપ લેવલ ડોમેન જોઈએ તો આઈપી એડ્રેસ યાદ રાખવું બહુ જ અઘરું હોય છે કારણ કે તેની અંદર ન્યુમેરિકલ આંકડાઓ હોવાના કારણે આઈપી એડ્રેસ યાદ રાખવા અમુક વખતે અઘરા બનતા હોય છે માટે તેના ક્ષેત્રીય નામ અને સરનામું આપી ડીએનએસ ડોમેન નેમ સિસ્ટમની સ્થાપના થઈ અને આ ડોમેન નેમ ઉપર આઈપી એડ્રેસ પણ કામ કરતા હોય છે હવે જોઈએ ક્ષેત્ર પ્રમાણે ડોમેન તો ગવર્મેન્ટ સરકારી કમ સરકારી ઓફિસો માટે ડોટ જીઓવી ડોટ એમઆઈએલ એટલે કે મિલિટરી માટે ડૉટ ઈડી યુ એજ્યુકેશન વેબસાઇટ માટે ડોટ સી કોમર્શિયલ વેબસાઇટ માટે ડોટ ઓ ઓર્ગેનાઇઝેશન અથવા સંસ્થા માટે ડોટ નેટ એટલે કે નેટવર્ક વાળી કોઈ વેબસાઇટ માટે હવે જોઈએ દેશ પ્રમાણે ક્ષેત્ર પ્રમાણેના ડોમેન ડોટ ઇન એટલે કે ઇન્ડિયા ડોટ એયુ ઓસ્ટ્રેલિયા ડોટ યુ એસ અમેરિકા ડૉટ યુ કે ઇંગ્લેન્ડ ડોટ સી એ કેનેડા ડોટ પી પાકિસ્તાન હવે જોઈએ રિનિફોર્મ યુનિફોર્મ રિસોર્સ લોકેટર જેની યુ આરએલનું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર યુઆરએલને આપણે વેબ એડ્રેસ તરીકે ઓળખીએ છીએ દરેક વેબ પેજને ઓળખવા યુઆરએલનો ઉપયોગ થાય છે ઇન્ટરનેટ સ્થાપિત કરવાની રીતો જોઈએ ડાયરેક્ટ લીઝ લાઇન રિમોટ ડાયલ અપ સ્લીપ અથવા પીપીપી અને કોમર્શિયલ ઓનલાઇન સર્વિસ ઇન્ટરનેટ સ્થાપિત કર્યા બાદ બ્રાઉઝરની જરૂર પડે છે અને બ્રાઉઝરના પ્રકાર જોઈએ તો પહેલું બ્રાઉઝરનો પ્રકાર છે લાઇન બ્રાઉઝર ફક્ત ટેક્સ્ટ ડેટા જ ડિસ્પ્લે થાય છે ગ્રાફિક કલ બ્રાઉઝર મલ્ટીમીડિયા ગ્રાફિક્સ વિડિયો ઓડિયો માઉસ સર્ફિંગ વગેરે માટે ઉપયોગી છે વેબ પેજની લિંક સામાન્ય રીતે ભૂરા કલરની હોય છે અને જોઈ લીધા પછી જાંબલી થાય છે જાવા અનેબલ્ડ બ્રાઉઝર જાવા લેંગ્વેજનો ઉપયોગ કરી જાવા અપડેટને ડાઉનલોડ કે રન કરી શકાય છે ડાયનેમિક કન્ટેન્ટનો પણ લાભ લઈ શકાય છે મુખ્ય બ્રાઉઝરના પ્રકાર જોઈએ ઇન્ટરનેટ એક્સપ્લોરર જે માઇક્રોસોફ્ટ કંપનીનું છે મોઝીલા ફાયરફોક્સ ગૂગલ ક્રોમ જે ગૂગલ કંપનીનું બ્રાઉઝર છે અને સફારી આ મુખ્ય બ્રાઉઝરના પ્રકાર છે બ્રાઉઝરની સુવિધાઓ બેક અને ફોરવર્ડ બટન આ બટન દ્વારા અગાઉના વેબ પેજને જોઈ શકાય છે તેમજ નેવિગેટ પણ કરી શકાય છે રિફ્રેશ અથવા રિલોડ અને સ્ટોપ બટન આ બટન દ્વારા વેબ પેજને લોડ કરી શકાય તેમજ લોડ થવામાં સમય લાગે તો સ્ટોપ પણ કરી શકાય છે ઝૂમિંગ અક્ષર નાના કે મોટા કરી શકાય છે અને ગ્રાફિક્સને પણ ઝૂમ કરી શકાય છે હોમ બટન બ્રાઉઝરમાં બ્લેન્ક પેજ અથવા તો આપણું હોમ પેજ ડિફોલ્ટ વેબસાઇટ લોડ કરી શકાય છે સર્ચ બાર સર્ચ એન્જિનમાં કીવર્ડ વડે માહિતી શોધવા માટે સર્ચ બારનો ઉપયોગ થાય છે એડ્રેસ બાર વેબસાઈટની એડ્રેસ બારમાં ટાઈપ કરવાથી બ્રાઉઝરમાં લોડ થતી હોય જ ત્યારબાદ જોઈશું આગળ સ્ટેટસ બાર વેબસાઈટ બ્રાઉઝરમાં લોડ થતી હોય તો તેની પ્રગતિ તમે ત્યાં જોઈ શકો છો પીનેડ વેબસાઇટ મનપસદ વેબસાઇટ હોય તમારી તો તેને પિન કરવાથી વિન્ડોઝ સેવાના ટાસ્કબાર બટન પર સરળતાથી ખોલી શકાય છે બુકમાર્ક મનપસંદ વેબસાઇટ અથવા પેજને બુકમાર્ક કરવાથી બ્રાઉઝર તેને યાદ રાખે છે હિસ્ટ્રી બ્રાઉઝિંગ દરમિયાન તમે મુલાકાત લીધેલી વેબસાઇટોને તે યાદ રાખે છે ઇન પ્રાઇવેટ બ્રાઉઝિંગ તો ડેટા કે હિસ્ટ્રી સુરક્ષિત રાખવા માટે પ્રાઇવેટ બ્રાઉઝિંગનો ઉપયોગ થતો હોય છે ઇન્ટરનેટ ઓપ્શન બ્રાઉઝરના વિવિધ આયામો જેવા કે સિક્યુરિટી હિસ્ટ્રી કન્ટેન્ટનું વિગતવાર કન્ફ્યુગરેશન ઇન્ટરનેટ ઓપ્શનની અંદર જોઈ શકાય છે ત્યારબાદ જોઈશું આઉટલુક આઉટલુક એ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલું એક સોફ્ટવેર છે આઉટલુક ઈમેલ કેલેન્ડર કોન્ટેક્ટ એડ્રેસ ને ક્રિએટ કરવા અને સ્ટોર કરવાની સુવિધા આપે છે આઉટલુકનો ફાયદો એ છે કે ઇન્ટરનેટ વગર પણ ઇમેઇલ જોઈ શકાય છે ઇમેલ ઉમેરવા અને કન્ફિગર કરવા ઇમેઇલ એટલે ઇલેક્ટ્રોનિક ટપાલ ઇમેલ મેળવવા ઈમેલ એડ્રેસ એટલે કે આઈડી હોવું જરૂરી છે આઉટલુકથી ઈમેલ લેવા કે મોકલવા કન્ફ્યુગર કરવું જરૂરી છે અટેચ પર ક્લિક કરી કોઈપણ ફાઇલ મોકલી શકાય છે સિગ્નેચર પર ક્લિક કરી લખાના અંતે સહી ઉમેરી શકાય છે કેલેન્ડર પર ક્લિક કરી તારીખ વાર મહિનો સિલેક્ટ કરી શકાય છે વારંવાર યાદ રાખવું પડતું નથી એડ્રેસ કાર્ડ લિસ્ટથી સરનામા નામ ફોન નંબર સ્તર અન્ય માહિતી સંગ્રહિત કરી શકાય છે ઇન્ટરનેટ પરિચય અને પ્રશ્નો તેના જોઈએ તો કોઈપણ સંસ્થાની અલગ અલગ શાખા વચ્ચે ડેટાનું પ્રત્યાયન એટલે શું વીપીએન જેને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક તરીકે ઓળખાય છે વીપીએનમાં ડેટા સુરક્ષા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આઈપી એડ્રેસનો આઈપી સેક ટેકનોલોજીથી કેવા ડેટા કેવો થાય છે તો આઈપી સેક ટેકનોલોજીથી જે ડેટા વાંચવા માટેનો હોય તે ઇન્ક્રિપ્ટ થતો હોય છે અને વાંચી શકાતો નથી સંસ્થાનો કોઈ વ્યક્તિ બહાર ગામથી નેટવર્કનો ઉપયોગ કરે તેને શું કહેવાય વીપીડીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ ડાયલ અપ નેટવર્ક કોઈપણ સંસ્થાની બે કે તે બેથી વધુ શાખાઓ વચ્ચે શું પ્રસ્થાપિત કરી શકાય છે સાઇટ ટુ સાઇટ વીપીએન માહિતીની સુરક્ષા માટે ત્યારબાદ જોઈશું સામાન્ય સુરક્ષાનો પરિચય માહિતીને સુરક્ષા માટે યુઝરનેમ પાસવર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે અથવા ઇન્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન દ્વારા ડેટાનું પ્રત્યાયન કરવામાં આવે છે અમુક સંજોગોમાં મોબાઈલ પર એસએમએસ દ્વારા આવેલ ઓટીપી જેની વન ટાઈમ પાસવર્ડ કહેવાય છે ની પણ જરૂર પડતી હોય છે માટે યુઝરનેમ અને પાસવર્ડ સુરક્ષિત રાખવો જોઈએ અને તેને કોઈ કોઈને પણ કહેવો ન જોઈએ પાસવર્ડ પસંદ કરવા માટેના સૂચનો જોઈએ તો પાસવર્ડ ખૂબ નાનો હોવો ન જોઈએ આદર્શ પાસવર્ડ છથી વીસ અક્ષરનો હોવો જોઈએ પાસવર્ડમાં અંક થી નવ અક્ષર એ ટુ ઝેડ તમામ તેની તમામ આલ્ફાબેટિક અને સંન્યા એટ ધ રેટ હેસટેગનો પણ ઉપયોગ થયેલો હોવો જોઈએ પાસવર્ડ તરીકે કોઈ શબ્દકોષ ડિક્શનરીનો શબ્દ ન હોવો જોઈએ મોબાઈલ નંબર ગાડી નંબર કે જન્મ તારીખનો ઉપયોગ ન કરવો જોઈએ પાસવર્ડ નિયમિત સમયના અંતરે બદલતા રહેવું જોઈએ શક્ય હોય તો અલગ અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ ન વાપરવો પાસવર્ડ ક્યારે લખીને સાથે ન ફેરવવું અને પાસવર્ડ કોઈને ન કહેવો ત્યારબાદ જોઈશું ફાયરવોલ નેટવર્ક દ્વારા આપણે કોમ્પ્યુટર ડેટાને સુરક્ષિત રાખી શકીએ છીએ એડમિનિસ્ટ્રેટિવ લોગિન દ્વારા સક્રિય ઓન કે નિષ્ક્રિય ઓફ કરી શકાય છે જ્યારે બહારથી ડેટા આવે તેને ઇનબાઈન્ડ કનેક્શન અને ડેટા બહાર જાય તેને આઉટ બાઇન્ડ કનેક્શન કહેવાય છે આવા આવતા અને જતા ડેટાને પરવાનગી આપવી યા ન આપવી તે આપણે ફાયરવોલ દ્વારા નિયમો બનાવી નક્કી કરી શકીએ છીએ એચટી ટીપીએસ પ્રોટોકોલ અને એચટીટીપીએસ પ્રોટોકોલ કરતાં વધુ સુરક્ષા પ્રદાન કરે છે પુનરાવર્તન કેટલું કરી લઈએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા શું હોવું ખાસ જરૂરી છે તો બ્રાઉઝર યુઆરએલ એટલે કે એનું આખું નામ શું થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર સર્ચ એન્જિન નથી આઉટલુક આઉટલુક કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે તો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ પર ચાલતા સોફ્ટવેર કેવા એપ્લિકેશન કહેવાય છે વેબ એપ્લિકેશન શામાં બાર ઓકળા હોવા ફરજિયાત છે આઈપી એડ્રેસ જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો